આજે આપણી સાથે છે રાજકોટની પ્રખ્યાત શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબી મંડળના આયોજક ટીમ. તો ચાલો આપણે એમની સાથે વાત કરીએ કે આ ગરબી મંડળમાં ખાસ એવી શું વિશેષતા છે. નમસ્કાર. આ ગરબી કેટલા વર્ષથી ચાલે છે? એટલા માટે અમે એક વિચારણા કરી કે અમે ચા બનાવીએ છોકરા ઉપર અને એના ઉપરથી સંશોધન કરીએ કે આની ઉપરથી કાંઈક એવો રાસ બનાવીએ તો કેવું સારું લાગે. તો અમે પ્રાચીન વિશે અમે વિચાર્યું કે વિશ્વ દાંડિયાના યુગમાં પ્રાચીન વિશે કાંઈક વિચારી તો અમે એવું એક વિચાર્યું કે અમે એની મોણી બનાવી મોણી બનાવી આખોડા પાટા બાંધ્યા અને બાળાઓની નીચે કાચ મૂકી અને માથે રમાડી. અમને એવું લાગ્યું કે નહીં, ખરેખર બહુ આનંદ આવ્યો, મજા આવી અને આ બાળાઓ રમતી હોય ત્યારે ખરેખર અમને એમ લાગે કે અહીંયા કૃષ્ણ ચોકની અંદર ખરેખર મા જગદંબાનો વાસ છે, મા જગદંબાની આરાધના કરતી એવું લાગે આ બાળાઓ. આપ જ્યારે આ માથા ઉપર લેવી કે કાચ ઉપર ચાલુ એ પણ હાથમાં તલવાર સાથે, તો એક આયોજક તરીકે તમને કેટલી કષ્ટ પડેલું? એમાં એવું છે કે અમે લોકો જ્યારે પ્રેક્ટિસ કરાવતા હોય ત્યારે માનો ને કે અમારા હોલિસ્ટર ભાઈઓ જે 35 જણાનો અમારો છે, અત્યારે 35 જણામાંથી 8 થી 10 જણા તો એવા એની માથે આટા ફરતા જ હોય છે. પબ્લિકને લોકોને એમ લાગે કે આ લોકો શું પાછળ પાછળ ફરે છે, પણ નહીં, અમારી બાળાઓને ટચ ન થાય એટલા માટે તો એમાં હોલિસ્ટર ભાઈઓ બધા આગ એની હાથમાં ઉપાડી અને અંદર રહ્યા જાય. એ પણ આમાં ઘણી વખત એવું બને કે કોઈ બાળાઓ હલી જાય તો ગરબો પડે ખરી, પણ એના માટે તેને અમારા હોલિસ્ટર ભાઈઓ એની પાછળ પાછળ ફરતા હોય છે. આજથી સુધીમાં એવું ક્યારેય બનેલું, કારણ કે એ માતાજીની કૃપા છે અને અમને એટલો પૂરો ભરોસો છે માતાજી પર કે અમારે કોઈ દિવસ એવું બનેલું છે. અને એક બેન બીજું કહું કે આ વખતે આ 6 બાળાઓ તો અમારે રાસ રમે જ છે, પણ આ વખતે ખાસ એ કહું કે 8 વર્ષની 2 બાળાઓ એ મુસ્લિમ બાળાઓ, જે 8 વર્ષની મુસ્લિમ બાળાઓ એ 2 બાળાઓએ આ વખતે ગરબો ઉપાડેલો. આ સિવાય બીજા રાસ? આ સિવાયના અમારા રાસ મન મોર બની ઘનઘાટ કરે, ત્યારબાદ તલવાર રાસ અમે રજૂ કરીએ છીએ, અને અમારા એક તરણેતરનો મેળો જે છત્રી અને રૂમાલનો રાસ છે, આવા અમારા નામાંકિત રાસો બધા એક ટ્યુબલાઇટ રાસ છે જે બાળાઓ અમારા વોલિન્ટર ભાઈઓ ઉપર ખોળે છે અને એ ટ્યુબલાઇટના કાચ ઉપર એ બાળાઓ હાલે છે. અમારા બધા રાસ જોખમી રાસ જ અમે રજૂ કરીએ છીએ, જે બાળાઓને ખરેખર કષ્ટી પડે તકલીફ પડે એવા જ રાસ અમે રજૂ કરીએ છીએ. બહુ સારો એવો બેન, એનું કારણ છે કે અહીંયાકડે લગભગ આશરે 2 થી 3 હજાર પબ્લિક તો અમારી ગરબીએ હોય જ છે, નહીંતર આ યુગની અંદર પ્રાચીન ગરબીએ 5 જણા જોવા નથી મળતા, એના વોલેન્ટિયર ભાઈઓ પણ નથી હોતા, ખાલી એમને બાપથી નાની નાની બાળાઓ રમતી હોય અને વહી જઈ છે પૂરી થઈ જાય છે. પણ આ પ્રાચીન ગરબી અમારી એવી છે કે 15 વર્ષથી અમારે આ પબ્લિક ખૂટતું નથી, એટલું પબ્લિક આવે છે જોવા. આ રાસ જોવા તો ખાસ ક્યાં ક્યાંથી બહારથી આવે છે. ખાસ આપણા ગરબી મંડળમાં અમને કોમી એકતાના પણ સારા એવું દર્શન થાય છે કે જે બહુ ઓછી જગ્યાએ હોય છે. ગરબી મંડળમાં ખાસ એવી બધા પ્રશ્નો રહેતા હોય છે કે વિખવાદના આરતી કે પોતે, પણ આ વિસ્તારમાં આ રીતે કોમી એકતાનું વાતાવરણ તમે રાખો છો તો એ આખું સંકલન કેવી રીતના થાય છે? અમારે પહેલેથી કે અહીંયા જ્યારે કોમી રમખાણ થઈ આખા રાજકોટની અંદર બધું થયું છે, પણ અમારા એક તાળું કોઈનું નથી ફૂટેલું કે નથી કોઈને વિખવા જ થયું. જ્યારે કોમી રમખાણ થઈ ત્યારે અમે હારે બેસીને મળે છે, બધા મુસ્લિમ શીખ ઈસાઈ બધા, અમે તો ભાઈ તરીકે અમે ભાઈચારામાં માનવાવાળા છીએ. અને અહીંયા આજે ગરબી થાય છે આ જ ચોકની અંદર, અમે લોકો છબીલ પણ કરાવી છીએ, હોળી પણ કરાવી છીએ, અને એક ખાસ કહેવાનું કે અમે કૃષ્ણ મિત્ર મંડળના તમામ સભ્યો ગમે ત્યારે બ્લડ ડોનેશન પણ અમે કરી છીએ. કોઈ પણ ગરીબ માણસને બ્લડની જરૂર હોય તો અમે આ કૃષ્ણ મિત્ર મંડળના તમામ સભ્યો બ્લડ ડોનેશન કરીએ છીએ.
એટલે આ જગ્યા ખાસ રાજકોટ શહેર માટે સૌથી મહત્વની જગ્યા કહેવાય કે દરેક પોંગના તહેવારો છે આ એક જ જગ્યાએ ઉજવાય છે. શાયદ આખા ગુજરાતમાં કોઈ એવી જગ્યા નહીં હોય કે જ્યાં આ રીતના આટલા સરસ દર્શન થતા. અમે તો ખરેખર એમ જ માની છીએ કે અમારો ચોક કૃષ્ણ ભગવાનનો ચોક છે અને કૃષ્ણ ભગવાનને જે એવો એન્જોય કર્યો એવા જ એન્જોય કરવાવાળા જ માણસો છે અમારી યારે. બધા માણસો જેટલા છોકરા રહ્યા એ ખરેખર એમ લાગે કે અમે ગોકુળિયામાં છે એવું લાગે અમને. અહીંયા એવો ચોક જ એવો છે અમારો. ખાસ દર વર્ષે આપણા સરકાર શ્રી દ્વારા જુદી જુદી ગરબીઓ હોય એમને જુદા જુદા ક્રમ પણ આપવામાં આવતા હોય છે. શું લાગે છે તમારી ગરબી કયા ક્રમે છે? મારે અત્યારે એમ અમને લાગે છે કે પહેલો નંબર ન મળે તો કાંઈ નહીં, પણ બીજો ત્રીજા નંબર તો હોય જ છે. અને આ રાસ તો અમારો એવો છે કે કોઈ કરી જ ન શકે, એટલે અમારો એવી ગણતરી કરી તો અમારો પહેલો નંબર અમારો છે. આટલા સુંદર આયોજનમાં કોણ કોણ ફાળો આપે છે? અમારું આ સુંદર આયોજનમાં અમારા સંજયભાઈ ચૌહાણ છે, પછી અમારા જીવ કાકા છે, પછી અમારા જે પ્રમુખ છે આપણે હાર્દિકભાઈ પરમાર, અમે આ બધા મંડળના જે સભ્યો છે, ઉપપ્રમુખ છે અફઝલભાઈ શેખ છે, ત્યારબાદ છે રફીકભાઈ શેખ છે, પછી રાજીવભાઈ પરમાર છે અને હું પોતે અર્જુનભાઈ દલ. અમે આટલા જણા તો મેઇન જે 6-7 જણા છે એ અમે અહીંયા દરરોજ હોઈએ જ છીએ. બાકીના જે છોકરા રહીએ કામ ધંધે જાય સવારે સાંજે આવી અને બધા અહીંયા લાગી જાય. સારું, તમારું ગરબી મરણ હંમેશા ને હંમેશા પ્રગતિ કરતું.